હવે એક મેટર છે તમારો આ વિડીયો મે જોયો એટલે મેં કહ્યું કે મનસુખભાઈ રાઠોડ વિન્ડો વિડીયામાં નંબર હતા એટલે મે ફોન કર્યો છે તમને હાજી તો હવે એક મેટર છે આજ બાપા ને આપણા ને એસી વર્ષ ત્યાં કેટલા એસી પચ્યાસી વર્ષ હવે એ કોઈ મામલતદાર દાંત નથી દેતો શું છે આપણે જમીનની મેટર છે જમીનની

પણ એ કોઈ દાદ જ નથી દેતા કારણ કે પૈસા વાળી પાલટી છે અત્યારે આપણા દવા છાંટો ને પંપ હા દવા છાંટો ને પંપ છે એટલે એવું છે તમે સમજ્યા એટલે પહેલા નાગદાન ભાઈ ને તમે ફોન કરીને જાણી લ્યો જો એ કદાચ હા ના થાય તો તમે રિંગ કરજો એ તો કાયદા કે એ બધું હાલશે અમારે તો શું છે કે તમે સાચું હોય એ ઊભું રહીએ મને ફોન કરવાથી નહીં ઊભું નહીં રહે કે કોઈ પણ ના કેમ કે એવિડન્સ છે ને એ જોઈ વસ્તુ સત્ય જ છે હમ સત્યની જ વસ્તુ છે સાહેબ કેમ કે ભારત અંદર ભારતના બંધારણમાં મુજબ એવિડન્સ એક્ટ પુરાવા એ હોવા જરૂરી છે બધું બધું કમ્પ્લેટ પડ્યો છે અને દાદ ને નથી દેતા એટલે ઘણી વાત છે ને એમ બધું કમ્પ્લેટ છે હા તો એમાં નામદાર કોર્ટમાં તમારે દાખલ કરવો પડે દાવો દીવાની દાવો દાખલ કરવો પડે અચ્છા તેમ છતાં જો અનુકૂળ ન આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના ના દ્વાર ખટખટાવવાની ફરજ પડે પડે બરાબર હા કેમ કે મારી વાત સાંભળો કે આપણે નીચલી અદાલતમાં માં આપણને ન્યાય ન મળ્યો હોય તો એની ઉચ્ચ અદાલતમાં જવું પડે ઉચ્ચ અદાલત થી આમાં મને ન્યાય જેવું હજી મને નથી મારે જેવું સંતોષકારક ન્યાય મને નથી મળ્યો તો આપણે સુપ્રીમમાં પણ એની લલકારવું પડે બરાબર બરાબર કેમ કે ન્યાયિક પ્રક્રિયા જે છે એમાં જે રીતે કરવાનું છે એ રીતે જ આપણે કરી શકીએ

ડેપ્યુટી કલેક્ટરમાંથી આપણને એવું થાય કે ભાઈ આમાં મને હજી જોઈએ એવું મને એવિડન્સ નથી મળ્યા કેમ કે જે અદાલત છે ને એની અંદર તમારે એડવોકેટ અને પુરાવા જે રજૂ કરવા છે એ તમે ટાઈમે રજૂ કરો તો અદાલત ન્યાય લેવાનું જે કંઈ પ્રક્રિયા છે હા એની અંદર સુગમતા મળે પણ તમારા જે evidence એ રજુ ન કરી શકો કે એની રજુવાત કરવામાં કોઈ વસ્તુ હાજર ના આપે આપણે એક મારી વાત સાંભળો ઊંધિયું શાક બનાવવા બેઠા હોય એમાં ચટણી મીઠું એમાં બધુંય હોય ને પણ ચટણી ને મીઠું ન હોય ને એમ નેમ આપણે વઘાર્યા કરીને ને હલાવ્યા કરીએ તો શાક ના બને ના બને ના બને સાચી છે એમ જે કોર્ટની પ્રક્રિયા છે હા બરાબર એની અંદર છે એવિડન્સ રજુ કરવાના છે હા હા બરાબર તમારા હાથ બાર 8 હા 6 નંબર ઉતરો ઉતર હા એમાં પોઝેશન કોનું છે બરાબર નામદાર અદાલતમાં એ જે કઈ છે એની અંદર શું પ્રક્રિયા ક્યાં પહોંચી છે એટલે જે અદાલતમાં જે કાઈ તમારે પુરાવા રજુ કરવાના છે ચોક્કસ ચોક્કસ ઈ કરવા જો તમારો તાલુકો જીલો હા જિલ્લો આપડો ભુજ જ છે ભુજ બરાબર હા એટલે મુદ્દો અમારે હું કોઈ સમાજ કે એનાથી નથી પણ આ તો તમારો નાગદાન ભાઈ છે ને એ ઓડિયામાં એવું બોલે કે મને ફોન કરવો તો અમે આ સમાજના અગ્રણી છીએ અમે આગેવાન છીએ પણ હું એક આગેવાન નથી હું કોઈ છું હું એક ખાલી કાર્યકર છું એટલે તમે જે કાંઈ પૂછો ને એને નામદાર અદાલત અદાલતનું કાયદાકીય તમને જે કાંઈ સલાહ સૂચન હોય એ કાર્યકર તરીકે તમને જવાબ આપું છું આ અત્યારે જે જવાબ આપ્યો એ તમને લીગલી જવાબ આપ્યો છે ના ના ચોક્કસ 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 આવું પ્રક્રિયા લડવાની પ્રક્રિયા આવી હોય અને અમે આ મૂકી એનાથી બીજા માણસો કાયદાથી હોય કે અમુક લડવાની ખબર ન હોય તો અમુક અધિકારી સાથે ખબર ન હોય શું કરે હા હકીકત છે આડે રસ્તે માંડી જાય તમે જે મામલેદારનું કીધું પણ ઈ તમે કાયદા મુજબ તમારે એમાં જે કાંઈ રજૂ કર્યું એના અનુસંધાને એ નિર્ણય એવો હોય હા 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 પછી લડવાની પ્રક્રિયામાં ફેરફાર હોય ચોક્કસ એટલે જે જે કાયદાકીય જે લડત છે એમાં કોઈથી રાગદ્વેત ન હોય એમાં તમને અસંતોષ હોય તો તમે અપીલ કરી શકો છો ના બરાબર છે બરાબર એ નામદાર આ જે ઓર્ડર આવ્યો એ મારા શિરોમાન્ય નથી જેથી કરીને આપ સાહેબ અમારે આ કરીને અપીલ કરવાનો ફરજ પડેલ છે અન્યથા મોડું થયું હોય સમય મર્યાદા યોગ્ય હોય હા તો સમય મર્યાદા નથી હોય ગયો ચાલો કે આ તમને કાયદા છે કે તમે મારી વાત સાંભળો કે અત્યારે તમે જે તમને ઓર્ડર કર્યો હોય ઈ ઓર્ડર થી તમે નારાજ છો હા અને ઇન કેસ ઇન કેસ તમારે ઈ ઓર્ડર ને કર્યા પછી જે એની સમય મર્યાદા હોય અપીલ કરવાની હા ઈ સમય વિયોગ્યો હોય તો ડીલે માફ કરવાની અરજી કરવી પડે બરાબર બરાબર અમારે અપીલ કરવી જોઈએ પણ અમે કાયદાથી વંચિત હોય જેથી કરીને ખ્યાલ ન હોય જેથી કરીને આ દાવો કે ડીલે ની અરજી માફ કરવા ડીલે મતલબ મોડું થવાની ગુજરાતી માં હા માફી થાય માફી એટલે કર્યા વિલંબ માફ થાય પછી તમારો દાવો દાખલ થાય બરાબર બરાબર પછી કોઈ કોણ તમે વાત કરતા થાય ઈ તમારા અહીર સમાજ માંથી છે અમારા આહીર સમાજ હા પણ હવે ઈ હું છે ઓડિયામાં માં એવું કીધા કરે તમારે અમારા અહીર સમાજ નો હોય તો મને ફોન કરવો જોઈએ અને આહીર સમાજે મનસુખ રાઠોડ ને સુ કામ ફોન કર્યો હોય ને

હા બરાબર વાણી વાણી વર્તન બગાડી કે તમે એમાં આવેશ કરો કે અભદ્ર વાણી વાપરો તો એ કાયદા વિરુદ્ધ ની બાબત છે ચોક્કસ ચોક્કસ તમે નારાજ થયાઓ મારી સાંભળો કે આજ મારાથી નારાજ હોય તો મારા બાપ ને કેવાય ભાઈ તમારો છોકરો ભાઈ મનસુખ છે સહી આવું કરે છે હા હાજુ હાજુ એમ અદાલતની ન્યાયિક જે પ્રક્રિયા છે હા એની અંદર તમે નારાજ થાઓ તો એને અધિકારી યારે કઈ નહીં કેમકે તમને જ્યારે નામદાર અદાલત સાંભળતી હતી ત્યારે તમે કઈ બોલી હિકા ન હોતી પછી તો નિર્ણય લેવાનો હોય એટલે નિર્ણય થી નારાજ થાવ તો એને હું જ અદાલતમાં જવાનું બરાબર છે બરાબર અને એ માન્ય બરાબર એવિડન્સ પુરાવા રાખ્યા હોય તો એ પાછા કલેક્ટર સાહેબ એને માન્ય રાખે કે ભાઈ તમારી જે રજૂઆત હતી એ નીતલે જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાંથી જે નિર્ણય આવ્યો એ માન્ય રાખવામાં આવે છે અન્યથા એ નિર્ણયને ઉડાડી નાખે કે ભાઈ આ નિર્ણય છે એને રદ કરીને હાલનો નિર્ણય નામદાર ઉચ્ચ અદાલતે આ દેવામાં આવ્યો છે સત્ય સત્ય એટલે આટલી જ આમાં મેટર આવે હાજી હાજી એટલે એમાં આવેશ કરવો કે આ કરવું એ બધી ગેરકાનૂની બાબત છે રેકોર્ડ રજૂ કરો તો જ હાલે બાકી બીજું બધું આ ભારત દેશની અંદર ન્યાય કઈ ભગવાનના દાખલા દેવો તો એ નહીં હાલે ના 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 કાઈ ના હાલે પછી ખોટી વસ્તુ છે ન્યા માતાજી ના દેવો તો નહીં હાલે ન્યા કણે સનાતન ધર્મ ના દેવો તો નહીં હાલે હિન્દુ ધર્મ ની વાતો કરશો તોય નહીં હાલે એની અંદર એટલું જ હાલશે કે તમારી પાસે એવિડન્સ પુરાવો શું છે હા બરાબર છે એવિડન્સ પુરાવો મારા કને જમીન નો દસ્તાવેજ છે બરાબર હા એટલે મતલબ આ તમને ખાલી સમજાવ્યું ઈ તમારી પાસે જે હોય તે સમજી ગયો સાહેબ સમજી ગયો બધી વાત કે તો હું સમજી ગયો બરાબર એવિડન્સ પુરાવો છે ઈ ઓર્ડર માં નામદાર અદાલત જે ઓર્ડર કરે એ બધા શીરો માન્ય રાખવું પડે બરાબર બરાબર અદાલતના ઓર્ડરને માન્ય રાખવાનો એ માન્ય તમે તમારા ન રાખવા માંગતા હો કે આ આ ઓર્ડરથી હું નારાજ છું તો હું જ અદાલતમાં જવાનું હા બરાબર બરાબર એમાં તમને નીચે અદાલતે લખી દીધું કે આ ઓર્ડરથી તમે નારાજ હોવ તો હું જ અદાલતમાં જઈ શકો છો બરાબર બરાબર એવું નીચલી અદાલત જે ઓર્ડર કરતી વખતે પણ નીચે એમાં ત્રીસ દિવસ કે નેવું દિવસની મુદત નાખે અચ્છા અચ્છા ઈ મુદત વહી ગયા પછી કદાચ તમારે દાખલ કરવાનો વારો આવ્યો તમારી પાસે પૈસા ન હોય કે તમારી પાસે કાયદા નું કદાચ દાખલ કરવાનું થાય તો એને વિલંબ માફ કરવાની અરજી કરવી પડે બરાબર આ બધી એક લડવાની પ્રક્રિયા હોય એટલે એમ બધું છે એટલે આમાં હોય કે બધા અમારે કોઈ સમાજ થી મતલબ જ નથી અમારે તમને એ ન પૂછી કીધું અહીંયા સમાજ માંથી શું ના અમારી કઈ પૂછવા ન આવે અમારે એટલું કે અમે તમને શું મદદ કરી શકીએ મારે મદદની જરૂર હતી ને મદદ માંગવી હતી ને આપડે માર્ગદર્શન બીજું કોઈ મતલબ નથી સાહેબ એક ખેતી જેને કરવી હોય ને એને સારો બળદ જોઈ હા બસ જેને ખેતી હારી રાખી હોય ને એને સારા બળદિયા જોઈ સારું હાથી રાપુ સારું જોઈએ એમ કેસ લડતી વખતે સારો વકીલ હા જોઈ પાણી મેહનતર ત્રણ વસ્તુ અદાલતમાં અને ખોટી પોન ખર્ચામણો આ ત્રણ વસ્તુ જોઈ હા 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 બરાબર મેળવી શકો ઠીક છે ઠીક છે આભાર તમારો માર્ગદર્શન હું અભણ માણસ છું હા હવે તમારે છે ને તમારા આ કાયદાકીય તમારી જે સલાહ છે એ તમે જો કદાચ વાગોળવા માંગતા હો તો તમારો ફોટો બોટો મોકલજો અમે તમારો આ કાયદાકીય છે ને મેટર અમે યુટ્યુબમાં લગાડશું ભલે ઓકે ઓકે તમારો ફોટો આમાં મોકલજો તો કાયદાકીય જે તમને આપણે બે ચર્ચા કરી એ આપણે યુટ્યુબમાં મૂકશું જેથી કરીને બીજા માણસો કોઈ ઘૂંચવાણા હોય કે આવું હોય તો અદાલતની અંદર જવામાં એને સુગમતા પડી રહી કેમ કે નામદાર અદાલત અને ઈ છે ને એ જ ભગવાન અત્યારે અદાલત ઈ જ ભગવાન અદાલત એ જ ભગવાન છે બાકી કોઈ નથી હાચો મંદિરે જઈને રેડ્યું નાખ્યો તો તમારું કામ નહીં થાય તમારે અદાલતમાં જવું પડશે ના 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 એ થાય એમ જ નથી અદાલત તાત્કાલિક હનુમાન પાસે જાવ તો નહીં હાલે રોકડીયા હનુમાન પાસે જાવ તો એનું કોઈ પણ અટાણના ભગવાનના મંદિરે જઈને રેડ્યું નાખ્યો તો તમારા હાથ બાર ને છ નંબરની સલાહ એ નહીં આપે નહીં આપે નહીં આપે નહીં આપે નહીં આપે અ એ સાબર ભગવાનના પગે લાગવા એક જ ભગવાનને એ જ માંગણી થાય કે મને અવ્રેદ હશે ન મુકજે સવરી રીતે મુકજે બસ બસ ઈ તમારું મન ને એક ફ્રેસ રાખવાનું મન ને મન ને આપડા મન ને ફ્રેસ થઈ ગયું કે ભગવાન કને માંગણી કરી જાય કે ભાઈ હવે રક્ષણ આપો આ આસ્થા થકી તમે ક્યાં પહોંચી શકો જીગર રાખ જોકશો આ જોકશો જે દરિયામાં માણસ પડી જાય ને પછી ભગવાન ઉપર ભરોસો મૂકે ન્યાય મળે મન ને મજબૂત કરવા માટે થઈ કોઈ પણ આસ્થાનું નાડું પકડવાનું ચોક્કસ ચોક્કસ પછી ભગવાન નું પકડો માતાજી નું પકડો મેલડી નું પકડો સામુડા નું પકડો તેત્રી કરોડ દેવતા માંથી ગમે પકડો પણ મન ને પકડવા માટે થઈ ન્યાય ન મળે

ચોક્કસ ચોક્કસ સાચા પુરાવા ખપે ઓકે આપણું નામ હું કીધું આખું આખું મારું નામ છે ધરના ચોથા ચાવડા હા ચાવડા અહીંયા મસોઈ આહીર હા મસોઈ આહીર ભલે ભલે અને આપણે તાલુકો જીલો તાલુકો જીલો અને ભુજ જ લાગે હા અને ગામ શું કીધું ગામ ગામ લાખવણ 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 હા ઓકે ઓકે ચાલો જય મોરલી જય મોરદાર હું હશે તમે કાલ મોકલી દો છો ફોટો બરાબર હા આમાં મોકલી દીધો એટલે મે YouTube માં તમારા જે કે કાયદાકીય મેટર આપણે વાત કરી ને ઈ આપણે ચડાવશું હા 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 ઓકે ઓકે સર ઓકે યે